આજ રોજ સરોડી ગામે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવી રહ્યા છે. સરોડી પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ નિમિત્તે માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી પધારી રહ્યા છે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો અભી આજકલ વ્લોગ કા દોર ચલને વાલા હૈ જબરદસ્ત, ક્યોંકિ આજ કુછ ખાસ હૈ ઓર ઉસસે ભી કુછ ખાસ હૈ કલ. તો કલ કા મેં બતા દેતા હું કે કલ હમારા યુટ્યુબ ક્રિએટર એવોર્ડ હૈ જો હમે મિલને વાલા હૈ. તો હમ જાને વાલે હૈ રાજકોટ. તો આજ ક્યા હૈ, તો આજ હમારે ગુજરાત કે સીએમ ભૂપેન્દ્ર પટેલ હમારે એક્ઝેક્ટ બાજુ કે ગાંવ મે યાની 2 કિલોમીટર દૂર હૈ ઉધર આને વાલે હૈ પ્રવેશ ઉત્સવ હૈ સરકારી જો પ્રાઇમરી સ્કૂલ હૈ ઉસમે. તો આજ કા પૂરા વ્લોગ ગુજરાતી મેં હોને વાલા હૈ ઓર ગુજરાત કે લોગ એકદમ એન્જોય કરના. તો ગુજરાતી મિત્રો જોવા માટે તૈયાર થઈ જાઓ આજનો વ્લોગ. અને જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. આજે આખો પૂરેપૂરો કાર્યક્રમ અમે તમને બતાવશું સીએમ ભૂપેન્દ્ર પટેલનો જે સરોડી પ્રાથમિક શાળામાં આવવાના છે. ચાલો મળીએ. તો મિત્રો આપણે સ્થળ ઉપર પહોંચી ગયા છીએ અને થોડી જ વારમાં માનનીય મુખ્યમંત્રી સાહેબ શ્રી ભૂપેન્દ્ર પટેલ પધારવાની તૈયારીમાં છે, એની માટેનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે. તમે અત્યારે જોઈ શકો છો મારી પાછળ કે અહીંયા જે પાછળ સ્કૂલ દેખાય છે ત્યાં કન્યા કેળવણી મહોત્સવ નિમિત્તે પ્રવેશ ઉત્સવ જે છે, તો સરકારી પ્રાથમિક શાળા સરોડી ત્યાં ભૂપેન્દ્ર પટેલ સાહેબ પધારવાના છે અને એની અત્યારે આ તૈયારી ચુસ્ત બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે. તમે જોઈ શકો છો આજના રોજ સરોડી પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ નિમિત્તે માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી પધારી રહ્યા છે. તો માણાના ઉત્સાહ અને બહુ જબરજસ્ત રોડ બોર્ડનું કામ કમ્પ્લીટ કરી નાખ્યું છે, ખાડા બાડા પૂરી નાખ્યા છે. થોડીક વારમાં જ મુખ્યમંત્રી સાહેબ પધારે છે. તો મિત્રો તમે અત્યારે જોઈ શકો છો કે અહીંયા હેલીપેડનું નિર્માણ કરેલું છે અને હેલિકોપ્ટર થ્રુ અહીંયા જે મુખ્યમંત્રી સાહેબ છે આવવાના છે, તો તેમના માટે ફૂલ જોરશોરથી તૈયારી અને પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અને હેલિકોપ્ટર અને મુખ્યમંત્રીને જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટી રહ્યા છે. જો તો ખૂબ જ બોડી સંખ્યામાં માણસો આવી રહ્યા છે. આજ રોજ સરોડી ગામે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવી રહ્યા છે ત્યારે આ બધી પબ્લિક રહી. એ મીટિંગમાં કોઈને રસ નથી, પણ આ બધાને હેલિકોપ્ટર જોવામાં રસ છે. સૌથી જાજી પબ્લિક અત્યારે હેલિપેડની આજુબાજુ ફરકી રહી છે અને ખાડા બાડા બધી બુરાઈ ગયા છે, બાવરા ફાવરા બધું કટિંગ કરી નાખ્યું છે અને હેલિકોપ્ટર જોવામાં બધાને રસ છે. તો તમે જોઈ શકો છો કે કેટલી બધી મોટી સંખ્યામાં લોકોના ટોળે ટોળા ઉમટી રહ્યા છે. તો આપ જે ઘડીની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ ઘડી આવી ગઈ છે. માનનીય સાહેબ શ્રી ભૂપેન્દ્ર પટેલનું હેલિકોપ્ટર આવી રહ્યું છે અને તમે જોઈ શકો છો કે લોકોમાં કેટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. Thank you.
તો મિત્રો તમે જે આપણને જે ઘડીનો ઇંતજાર હતો તો એ ઘડી આવી ગઈ છે. માનનીય મુખ્યમંત્રી સાહેબ શ્રી અહીં વધી રહ્યા છે અને મોટી સંખ્યામાં અહીંયા પબ્લિક પણ આવી રહ્યું છે. મિત્રો તમે જોઈ શકો છો કે કેટલી મોટી બોડી સંખ્યામાં અહીંયા જે લોકોના ટોળે ટોળા ઉમટી રહ્યા છે આપ જોઈ શકો છો. અત્યારે તમે મારી પાછળ જે જોઈ રહ્યા છો તો માનનીય ભૂપેન્દ્ર પટેલ સાહેબ પધારી ચૂક્યા છે અને ટૂંક સમયમાં જે એમનો કાર્યક્રમ છે એ શરૂ થવા માટે જઈ રહ્યો છો. તો આપ જોઈ શકો છો કે કેટલી ચુસ્ત બંદોબસ્ત અને એકદમ શાંતિપૂર્વક જે કાર્યક્રમ આગળ વધી રહ્યો છે. તમે જોઈ શકો છો કે લોકો પણ પૂરેપૂરો સહકાર અને સાથ સપોર્ટ આપી રહ્યા છે અને સેફટીનું પણ પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. તો માનનીય શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ જે છે એ સ્થળ પર આવી ગયા છે અને અતિથિ વિશેષ એમનું વ્યવસ્થિત સ્વાગત કરી રહ્યા છે પૂરેપૂરા બંદોબસ્તમાં અને પૂરેપૂરું સરળતાથી જે બધા લોકો પણ સપોર્ટ કરી રહ્યા છે અને બહુ શાંતિપૂર્વક જે કાર્યક્રમ છે આગળ વધી રહ્યો છે. માનનીય જે સાહેબ જે છે અલગ અલગ અધિકારીઓશ્રીઓને મળી રહ્યા છે. અહીંથી હવે કાર દ્વારા જે સ્થળ પર જશે અને જે ત્યાં જે દરેક વિદ્યાર્થી મિત્રોને સંબોધન કરશે. હવે લોકો હેલીપેડ છોડી અને જે કાર્યક્રમના સ્થળ પર જઈ રહ્યા છો. લોકોમાં ઉત્સાહ જે છે એ ભરપૂર છે. તો મિત્રો તમે જોઈ શકો છો કેટલી મોટી સંખ્યામાં જે દર્શક મિત્રો આવી રહ્યા છે અને ખૂબ જ ઉત્સાહ બધામાં જણાઈ રહ્યો છે. માનનીય ભૂપેન્દ્ર પટેલ સાહેબ સ્થળ ઉપર પહોંચી ગયા છે તો તમે આ ઉત્સાહ જોઈ શકો છો. અહીંયા તમે જે બહેનો જોઈ રહ્યા છો તે માનનીય મુખ્યમંત્રી સાહેબનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવા માટે ઊભા રહ્યા છે અને ચુસ્ત બંદોબસ્ત તમે જોઈ શકો છો અને લોકોનો ઉત્સાહ પણ તમે જોઈ શકો છો. Yeah.
મિત્રો, તમે જોઈ શકો છો કે અત્યારે કાર્યક્રમના સ્થળ ઉપર માનનીય ભૂપેન્દ્ર પટેલ સાહેબ પહોંચી ગયા છે અને લોકો જે છે હજુ પણ ઘણી બધી મોટી સંખ્યામાં હજી લોકો આવી જ રહ્યા છે. અહીંયા જે સ્કૂલનું વાતાવરણ એવું છે કે તમે જોઈ શકો છો કે કોઈ ન કહી શકે કે આ સરકારી શાળા છે. મસ્ત સરસ મજાની મેન્ટેન કરેલી સ્કૂલ છે. તમે જોઈ શકો છો કે અહીંયા ગાર્ડન પણ છે અને અહીંયા તમે અત્યારે જે ખાલી સ્પેસ જોઈ રહ્યા છો ત્યાં માન્ય સાહેબજી જે છે એના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવશે. મિત્રો, અત્યારે તમે અહીંયા પાછળ જે ડૂમ જોઈ રહ્યા છો તેની અંદર કાર્યક્રમ ચાલી રહ્યો છે અને લાઈવ ટેલિકાસ્ટ પણ થઈ રહ્યું છે. તો કોપીરાઇટ ક્લેમ આવી શકે છે એટલા માટે આપણે તેનું કાંઈ પોસ્ટ કર્યું નથી. અને અંદર સખત ભીડ છે, સખત ગરમી છે, તો આપણે બહાર આવી ગયા છે. અને તમે મારી પાછળ જે જુઓ છો કે અહીંયા થોડીક વારમાં ભૂપેન્દ્ર પટેલ સાહેબ જે છે એ અહીંયા વૃક્ષારોપણ કરવા માટે આવશે, તો એ આપણે તમને જરૂર બતાવીશ. તમે સામે જે જોઈ રહ્યા છો તો અહીંયા જે માનનીય શ્રી મુખ્યમંત્રી સાહેબ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવશે તે આપણે થોડીક વારમાં જોઈશું. ગાડી વહી છે.
તો માનનીય મુખ્યમંત્રી સાહેબ એ પાછા નીકળી ગયા છે. તો સૌ પ્રથમ અતિથિનું સ્વાગત, ત્યારબાદ બાળકોને પ્રોત્સાહન ઇનામ આપેલ કર્યું અને સાહબુદ્દીન રાઠોડ સાહેબ પણ આવ્યા હતા, તો તેમને પણ થોડું વક્તવ્ય આપ્યું અને ત્યારબાદ મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્ર પટેલે એમનો જે આશીર્વચન બાદ વૃક્ષારોપણ, સ્કૂલના શિક્ષકો સાથે મુલાકાત અને ગ્રામજનો સાથે મુલાકાત કરી અને કાર્યક્રમ સફળતાપૂર્વક પૂરો થયો છે અને અત્યારે બધા જઈ રહ્યા છે પોતપોતાના ઘરે. તો આપણે પણ જઈશું આપણા ઘરે, મળીશું કાલે.